રાજા દિલીપ અને રાણી સુદક્ષિણાએ પુત્ર પ્રાપ્તિ માટે જેમનો આશ્રય સાધ્યો છે તે ગુરુ વશિષ્ઠનું વ્યક્તિત્વ અત્યંત ઉજ્જવળ છે દિલીપે તેમને બ્રહ્મયોની કહ્યા છે તદનુસાર તે બ્રહ્માના પુત્ર હતા તેમને અથર્વનિધિ કહેવામાં આવ્યા છે દિલીપે તેમને મંત્રકૃત પણ કહ્યા છે અને તેઓના મંત્રોમાં શત્રુઓને શાંત કરવાની શક્તિ હતી એમ સ્પષ્ટ કહ્યું છે તેઓ તપસ્વી જીવન જીવતા છતાં ગૃહસ્થ હતા અરુંધતી તેમની પત્ની હતી વશિષ્ઠ મુનિએ કરેલા વિધિપૂર્વકના હોમના પ્રભાવથી દિલીપના રાજ્યમાં નિયમિત વૃષ્ટિ થતી હતી તેમના બ્રહ્મવર્ચ સુધી દિલીપની પ્રજા સંપૂર્ણ આયુષ્યવાળીને ચિંતામુક્ત હતી તેમના યજ્ઞમાં અગ્નિ પ્રત્યક્ષ આહુતિ ગ્રહણ કરતો સંસાર તેમને પ્રત્યક્ષ દર્શનરૂપ હતો ઇન્દ્રિયોને વશમાં રાખનાર આ કુલ ગુરુ વસિષ્ઠ ઇક્ષવાકુ વંશના રાજવીઓના પણ કુલ ગુરુ હતા રાજાના અપુત્રપણાનું કારણ પોતાની પ્રણિધાન શક્તિથી જાણીને વસિષ્ઠ મુનિએ નંદિનીની સેવારૂપી તપસ્ત્રિયા દ્વારા શાપના નિવારણનો ઉપાય દર્શાવ્યો આમ રઘુવંશનો પ્રરોહ દિલીપથી આગળ ચાલવાના મૂળમાં આ મુનિના આશીર્વાદ રહેલા છે આવા નિષ્પૃહી મુનિ વનમાં રહીને રાજા અને પ્રજાને માટે ઉપકારક નીવડ્યા તે મોટા સદભાગ્યની બાબત કહેવાય કવિ કાલિદાસના મનમાં જીવનનું જે આદર્શ ચિત્ર ખડું થયું તે તથા સ્થૂળ અને શાંત જીવનમાંથી સૂક્ષ્મ અને અનંત જીવન સિદ્ધ કરવાનો જે મહાન માર્ગ ઉત્પન્ન થયો છે તેમાં આશ્રમનું અને તપશ્ચર્યાનું સ્થાન મહત્વનું છે જીવન ઉપભોગ માટે નથી પરંતુ તે મનુષ્યના વ્યક્તિત્વને સુંદર બનાવતી તપસર્યા છે રાજા દિલીપ રઘુકુળનો સમુચિત આદિ હતો તો જે તપના પ્રભાવથી અને આત્મવિલોપનની ભાવનાથી રઘુકુળ તેજોજ્વલ બનતું જતું હતું તેના મૂળમાં વશિષ્ઠ મુનિનો પ્રાણ પણ પ્રભાવ હતો